સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. વીરો હારને પ્રાપ્ત કરે, દુઃખ આવે ત્યારે આપણે દુઃખથી દુઃખી ન થવાય અને સુખ આવે ત્યારે સુખી ન થવાય. જ્યારે વધારે પડતું દુઃખ આવે ત્યારે બૃહસ્પતિ કહે કે આપણાથી વધારે દુઃખી હોય એને જોવાનું કે આપણે તો સુખી છીએ, આપણાથી વધારે દુઃખી તો આ છે. જ્યારે વધારે પડતું સુખ આવે ત્યારે આપણાથી વધારે સુખીને જોવાય કે આ કેટલો સુખી છે, આપણે તો કંઈ સુખી નથી. હર્ષ અને શોક આ બંને શત્રુ આત્માને સ્પર્શવા દેવા જ નહીં. વિવેકી હર્ષ અને શોકમાં પણ ધૈર્ય રાખે. ભૂખ અને અહીં આખી ફિલોસોફી સંભળાવી છે કે ભૂખ અને તરસ એ બે પ્રાણ સાથેનો સંબંધ છે. ભૂખ અને તરસ તરસ પ્રાણ હોય ત્યાં સુધી લાગે. શોક અને મોહ બે મનના અંતર્ગત છે. મનથી જ શોક અને મોહ થાય, મોહ પણ મનથી થાય અને શોક પણ મનથી થાય. અને છેલ્લે કહ્યું છે ઘટપણ અને મૃત્યુ એ બે શરીર સાથેના સંબંધો છે. આ છ વિકારો છે. પેલા બે વિકારો છે એ પ્રાણના છે, ભૂખ અને તરસ. બીજા બે વિકારો મનના છે, હર્ષ અને શોક, શોક અને મોહ. અને ત્રીજો શરીરનો વિકાર છે, બે વિકાર ઘડપણ અને મૃત્યુ. આ છ વિકાર રહિત કલ્યાણરૂપ આત્મા છે. એટલે તમે આત્મતત્વને જાણો, આ શરીરના વિકારોમાં ન પડો. પ્રકૃતિ અને વિકૃતિ મારાથી અલગ જ છે, બૃહસ્પતિ કહે. આ રહસ્ય સારી રીતે સમજી જાય ને એ મમતા રહિત થઈ જાય, અને જે મમતા રહિત રહી જાય એ પરમ આત્મતત્વને જાણી શકે. આત્મતત્વ તો કેવું છે, જે પવિત્ર છે, જે એકદમ શાંત છે, એકદમ પૂર્ણ છે, એકદમ વિભુ છે. અષ્ટાવક્ર ગીતામાં અષ્ટાવક્ર જનક રાજાને કહે છે કે કોને કહેવાય આત્મા. અને આત્મા વિશે સ્વામી ભોલા સ્વામી, એક સંત ભોલા, આત્મા વિશે એક જ વાક્યમાં સમજાવી દે કે આત્મા કોને કહેવાય. આત્મા મલ સાક્ષી અચલ, આત્મા મલ સાક્ષી અચલ, વિભુ પૂર્ણ શાશ્વત સત્ય હે, વિભુ પૂર્ણ શાશ્વત સત્ય હે. ચેતન સ્પૃહે સુચિ શાંત અચ્યુત તૃપ્ત હે, સુચિ શાંત અચ્યુત તૃપ્ત હે. આત્મા અમલ મલ વિનાનો છે. આત્મા શુચિ એટલે પવિત્ર છે, શાંત છે, એ જ વિભુ પરમાત્માનું સ્વરૂપ છે, એ જ પૂર્ણ છે, એ જ શાશ્વત છે. એક વખત આત્મતત્વને જાણી લે, પોતાના નિજ સ્વરૂપને જાણી લે, પછી આ માયાથી પર રહેવાવાળા લોકો પરમ તત્વને પામી જાય છે. એ ભગવતી પરમ તત્વ છે, એને પામવું હોય તો આત્મતત્વમાં એક થાવો. નિજ રૂપ કી અજ્ઞાન છે, નિજ રૂપ કી અજ્ઞાન છે, જન્મ ગયા ફિર જાહે મલ, જન્મ ગયા ફિર જાહે મલ, ભોલા ધારણ કરો ક્રમશ સુખ અને દુઃખ આવશે. જ્યારે સુખ આવે ત્યારે પુણ્યનો ક્ષય થાય, અને જ્યારે દુઃખ આવે ત્યારે પાપનો ક્ષય થાય. આ તો ચાલતું જ રહેવાનું છે, પણ માણસે પોતાનું કર્તવ્ય ન છોડવું જોઈએ. કર્મ ને ત્યાગવું નહીં, કર્મથી સાચો સંન્યાસ છે. અને કહે છે કે યુદ્ધ કરવા માટે કટિબદ્ધ થાવો, તમારા જેવા યુદ્ધ કરશે
મારા આશીર્વાદ છે તમને, કારણ કે સંન્યાસી નું ભૂષણ જ્ઞાન છે, બ્રાહ્મણો નું ભૂષણ સંતોષ છે, અને ઐશ્વર્યની જેને અભિલાષા હોય ને એનું ભૂષણ શત્રુઓનો નાશ છે. સંન્યાસી સાચો એ કહેવાય કે જે જ્ઞાની હોય, એનું ભૂષણ જ્ઞાન છે. જન્મે જઈને વ્યાસજી કહે છે, યતિનામ ભૂષણમ જ્ઞાનમ સંતોષો હિ વિજન્મના ઉદ્યમા શત્રુહનનમ ભૂષણમ ભુવિ ચતા. યતિનામ ભૂષણમ જ્ઞાનમ, સંન્યાસી નું ભૂષણ જ્ઞાન છે. જ્ઞાની સંન્યાસી છે એ જ્ઞાનના માર્ગથી મોક્ષના માર્ગ સુધી લોકોને લઈ જાય, અને જ્ઞાન વિના મુક્તિ છે નહીં. એટલે એ જ્ઞાન એક સંન્યાસીનું ભૂષણ છે. સંતોષો હિ દ્વિજન્મના, જેના બે જન્મ છે એવા દ્વિજ બ્રાહ્મણોનું જો કોઈ ભૂષણ હોય, એનું આભૂષણ હોય તો એ છે સંતોષ. અસંતુષ્ટા દ્વિજા નષ્ટા, જે અસંતુષ્ટી બ્રાહ્મણ છે એનો નાશ થઈ જાય છે. અને ઉદ્યમ શત્રુ હનનમ ભૂતિમ ઈચ્છતામ, જે ભૂતિમ વિભૂતિ ઐશ્વર્યની જેને પ્રાપ્તિ કરવી છે, ઐશ્વર્યની પ્રાપ્તિ કરવા વાળા માટે શત્રુ હનનમ ઉદ્યમ, દુશ્મનોને મારવાનો પ્રયત્ન કરવો એના માટે ભૂષણમ છે. એટલે તમારે જો ઐશ્વર્યની દેવતાઓ પ્રાપ્ત કરવી હોય તો મારા આશીર્વાદ છે કે તમે ઉદ્યમ કરો, એની સામે લડો, તમે જરાય પણ ડરો નહીં, પ્રયત્ન કરો. મારા દ્વારા વૃત્રાસુર નમુચી બધાનો કોડિયો તૈયાર કર્યો છે, હું રક્ષોગ્ન મંત્રનો જપ કરું છું, હું તૈયાર છું. બૃહસ્પતિ કહે, રક્ષો આ વિશ્વચરેખણી રભિયો નિમયો હતે દ્રોણે સદસ્તમા સદત. હું રક્ષોગ્ન મંત્રનો જપ કરી ઇન્દ્ર બ્રહ્મા પાસે ગયા કે ઘણું બધું સૈન્ય છે, રાક્ષસોનું સૈન્ય, લડી શકશું આપણે એની સાથે, શું કરશું? તો કે ચાલો બ્રહ્માજી કહે કૈલાસ જઈએ. બધા કૈલાસ ગયા અને કૈલાસ જઈને મહાદેવજીને પ્રાર્થના કરી કે લડી શકશું મહિષાસુર સામે. મહાદેવજી કહે કે ચાલો વૈકુંઠ જઈએ ભગવાન વિષ્ણુ પાસે. વિષ્ણુ પાસે ગયા અને આગેવાની યુદ્ધમાં કહ્યું કે મૂર્ખતાવશ બરાબરનો વિચાર કર્યા વિના ઉતાવળે કાર્ય ન કરાય, સહસા વિદધીત ન ક્રિયા, કોઈ પણ ક્રિયા એમ ઝડપથી ન કરવી જોઈએ. તમે વિચારો તો સહી, મૂર્ખતાને વશ જો કંઈક કરશું તો અધપતન થશે, મનુષ્યનું પતન ઉતાવળના કારણે જ થાય છે. બ્રહ્માજી હંસ વિષ્ણુ ગરુડ ઉપર, શંકર નંદી ઉપર, ઇન્દ્ર ઐરાવત ઉપર, કાર્તિક મોર ઉપર, યમ ફાડા ઉપર બધા આગળ વધ્યા છે કે ચાલો જે થાય. સાચું વીર ભૂમિમાં વીર યોદ્ધા કદાચ મૃત્યુને પામે ને તો એ વીર ગતિને પ્રાપ્ત થાય, એટલે કદાચ એ મૃત્યુ પણ ભગવાન સુધી પહોંચાડશે. એટલે ભયંકર યુદ્ધમાં મહિષાસુર નો સેનાપતિ આવ્યું છે ચિક્ષુર. મહિષાસુર તો આવ્યો પણ નહીં, કે આવા બધાને લડવા માટે તો મારો એક મંત્રી જ કાપી છે. આવ્યો છે સેનાપતિ ચિક્ષુર લડવા માટે. ઇન્દ્રને કહે, હજી તમારે સ્વર્ગ આપવું હોય તો આપી દો, બાકી અમારી સામે કોઈ જીતી નહીં શકે. ઇન્દ્ર કે યુદ્ધ કરો, અને બાણો ચડાવ્યા છે. ચિક્ષુર અને ઇન્દ્ર બંનેનું યુદ્ધ છું. ઇન્દ્ર સેનાપતિ બન્યા છે દેવતાઓના. ઇન્દ્રએ 5 બાણો માર્યા છે ઇન્દ્રએ, અને ઇન્દ્રના જે જે બાણ આવ્યા છે ચિક્ષુર કાપતો ગયો છે બધામાં. અને એ ભયંકર યુદ્ધ થયું ને છેલ્લે અર્ધ ચંદ્રાકાર મહાદેવજી કહ્યું, અર્ધ ચંદ્રાકાર લગાવો તમે ધનુષ્ય. અને અર્ધ ચંદ્રાકાર ધનુષ્ય લગાવી અને અગ્નિયાસ્ત્રનો મંત્ર જપ્યો છે. અગ્નિયાસ્ત્ર છોડ્યું, જે અસ્ત્ર અને શસ્ત્રમાં એટલો ફરક છે, જે મંત્ર બોલીને ફેંકો એને અસ્ત્ર કહેવાય, બ્રહ્માનો મંત્ર બોલીને ફેંકો એને બ્રહ્માસ્ત્ર કહેવાય, અગ્નિનો મંત્ર બોલીને ફેંકો એને અગ્નિયાસ્ત્ર કહેવાય, વરુણનો મંત્ર બોલીને ફેંકો એને વરુણાસ્ત્ર કહેવાય, એમ નમ છૂટું ફેંકો એને શસ્ત્ર કહેવાય. અને આ યુદ્ધ થયું. અર્ધચંદ્રકાર જે બાણ છોડવામાં આવ્યું ચિક્ષુના હૃદયને વિંધી નાખ્યું, હાથીને અને વ્રજથી, હાથી હતો એ હાથીને, ચિક્ષુર હાથી ઉપર હતો, હાથીને એક જ વજ્ર માર્યું છે, હાથી પડી ગયો નીચે, અને એના ઉપરથી બાણ લાગ્યું એટલે ચિક્ષુર પણ નીચે પડ્યો. જેવો ચિક્ષુર નીચે પડ્યો એટલે બિડાલને થયું કે અમારો સેનાપતિ જો નીચે પડી જાય, અને એણે જે પોતાની પાસે ગદા હતી એણે હાથીની સૂંઢમાં મારી, જેમાં ઇન્દ્ર બિરાજમાન હતા, ઇન્દ્ર પણ ઉપરથી નીચે આવી ગયા. અહીંયા બિડાલનું અને ઇન્દ્રનું બંનેનું યુદ્ધ થયું. બંને વચ્ચે થઈ ગયા તો પાછો જાગી ગયો છે ચિક્ષુર. ઇન્દ્ર ચિક્ષુર સાથે લડ્યા, જયંત સાથે બિડાલ લડ્યો છે, અને એ બરાબર યુદ્ધ થયું છે.
અને જ્યારે યુદ્ધ થયું ત્યારે ઢોલ વાગ્યા છે, નગારા વાગ્યા છે, રણસિંગા વાગ્યા છે, સજ્જ થઈ ગયા દાનવો, સજ્જ થઈ ગયા બધા દેવતાઓ, અને દેવતાઓ ને દાનવો સજ્જ થયા. મહિષાસુર ક્રોધિત થયો, તામ્રને આદેશ આપ્યો કે લઈ લ્યો બાણો, તલવારો, મૂછડો, શક્તિઓ, હરસીઓ લઈ લ્યો, એક પણ દેવતાઓ બાકી ન રહેવા જોઈએ. દાનવો બધા નીકળી પડ્યા છે શસ્ત્રો લઈને. યમની સામે તામ્ર આવ્યો છે, ભયંકર બાણોની વર્ષા થાય છે, દંડોના પ્રહાર થાય છે, ગદાના પ્રહારો થાય છે, આખું સૈન્ય આવી પહોંચ્યું છે. કટારમ ધનુ કર ધારમ ટંકાર નર કૈનાર કર પુકાર ઉચારન નામ હિત પાવર વાન રણ ચડવાનો તામર દોનો તામર થઈ ભાઈ તામર દોનો તામર થઈ રે ભાઈ રામર દોનો તામ નથી. એક બાણ ચડાવે ભગવાન વિષ્ણુ ને એમાંથી હજારો બાણ થઈ જાય અને દેવતાઓ ઉપરથી થઈને દાનવો ઉપર પડે છે. આ તરફ તામ્ર આવીને એક ગદાનો પ્રહાર કર્યો, તમામ બાણોનો નાશ કરી નાખ્યો. તામ્ર જય જય કાર કરવા માંડ્યો, મહિષાસુરની અટાટ હાસ્ય કરવા માંડી ગયો. દેવતાઓ ગભરાઈ ગયા, હાથમાં ગદા લઈને તામ્ર નીકળ્યો છે. જે દેવતાઓ એને પછાડી દે ગિરિવર મેં જસિરો નિવાસી
વિષ્ણુ વિલાસ વિષ્ણુ નુતે ભગવતી હે સિતિ કઠકુટુંબિની ભૂરી કુટુંબિની ભૂરી કૃતે જય 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 દેવતાઓ સ્તબ્ધ થઈ ગયા. આપણું કામની દેવતાઓ ભાગી ગયા ટોટલી. કોઈ પર્વતોની ગુફામાં જતા રહ્યા, કોઈ બધાએ સૌ સૌનો કબજો છોડી દીધો, ઇન્દ્રનો મહેલ ખાલી થઈ ગયો અને બધા દેવતાઓ જતા રહ્યા. પછી દાનવોએ જય જયકાર બોલાવ્યો અને 1000 ગધેડાનો રથ લઈને પહોંચ્યો છે મહિષાસુર અને ઇન્દ્રની ગાદી ઉપર બેસી ગયો કે મને એમ કહેતો હતો, અપશબ્દો મારા માટે બોલ્યો તો આ ગાદી હવે મારી જ છે. અને દેવતાઓ જ્યારે બધા ગુફામાં જતા રહ્યા, ઘણા સમય પછી એ બહાર આવ્યા અને બ્રહ્માજીને ઠપકો આપવા માંડ્યા કે બ્રહ્માજી આવું વરદાન શા માટે આપ્યું, એટલા રૂપ ધારણ કરી શકે એના એ એટલો બધો બળવાન છે કે અમે એને જીતી શકીએ એમ નથી. તો કે કોઈ સ્ત્રી હોય ને કરુણાવાળી સ્ત્રી એને મારી શકશે. તો કે હવે શું કરશું? બધા ઇન્દ્રાણી પાસે ગયા કે ઇન્દ્રાણી તમે મારી શકશો? ઇન્દ્રાણી કે મારું કામ નહીં, હું એક તો કરુણાવાળી પણ નથી અને હું આની સામે ટક્કર લઈ શકું એમ પણ નથી. તો હવે કરશું શું? બધા કૈલાસ ગયા, પાછા વૈકુંઠ ગયા અને એ સમયે બધાએ જય અને જય વિજયને કહ્યું કે થોડીક વંદના કરવા દો અમને. એ વંદના કરીને ભગવાને કહ્યું કે ચાલો મણિદ્વીપમાં જઈએ અને મણિદ્વીપમાં બધા દેવતાઓને લઈને ગયા અને સુવર્ણથી જડેલ દિવાલો પર સુંદર ચિત્રો, યક્ષો, ગંધર્વો એ બધા પાર કરતા, કૈલાસ પર્વત પણ પાર કરતા વૈદિક મંત્રો દ્વારા સ્તુતિ કરવા માંડી ગયા કે યજ્ઞનું બલિદાન તેજ ગ્રહણ કરે છે, પાર્વતી જેને કહેવામાં આવે, જેને સતી કહેવામાં આવે, જેને શારદા કહેવામાં આવે એવી ભગવતી એ સમર્થ છે આને મારી નાખવા માટે. એટલે બધાએ ભગવતીની સ્તુતિ કરી અને માલિની છંદમાં દેવતાઓએ ભગવતીને યાદ કરી છે કે હે ભગવતી અમારી રક્ષા કાજે આપ પણ પધારો. અમર ભુવન રાજ્યમ તેન ભુક્તમ નિતાંતમ મઘવિરતિ યોગ્યમ બ્રહ્મણે દદાતિ સુરતરવર પુષ્પમ સેવતે સોરાત્મા જલનિધિ ભૂતા કામસો સેવતેતા. દેવી દેવતાઓએ પોતાની શક્તિ એકત્રિત કરી અને તે શક્તિના અંશથી દેવી ભગવતીને પ્રગટ થવા માટે પ્રાર્થના કરી. બ્રહ્માજીના શરીરમાંથી સ્વયં એક મહા તેજ પુંજ નીકળ્યું છે. એની આકૃતિ લાલ હતી, જે બ્રહ્માજીના શરીરમાંથી જે તેજ પુંજ નીકળ્યું. ભગવાન શંકરના શરીરમાંથી શ્વેત તેજ પુંજ નીકળ્યું, કારણ કે કર્પૂર ગૌરમ કરુણાવતારમ છે, કર્પૂર જેવો ભગવાનનો વર્ણ છે. એમાંથી એક શ્વેત પુંજ નીકળ્યું અને ભગવાન વિષ્ણુના શરીરમાંથી એક શ્યામ તેજ પુંજ નીકળ્યું. લાલ, સફેદ અને શ્યામ એ ત્રણેય તેજ પુંજો એકત્રિત થયા અને હિમાલય પર્વત જેવો એક મોટો તેજ પુંજ થયો અને એમાંથી તેજ પુંજમાંથી એક આકૃતિ બહાર નીકળી અને એ આકૃતિ હતી બીજી કોઈ નહીં, સ્ત્રીના રૂપમાં હતી, સાક્ષાત મહાલક્ષ્મી હતા. અને સત્વ, રજ, તમ એ ગુણ એમાં વિદ્યમાન હતા. 18 ભુજાવાળી હતી, જેના 3 વર્ણ હતા, જેનું મુખ સ્વચ્છ હતું, આંખો એકદમ કાળી હતી, હોઠ લાલ હતા, જેની હથેળી લાલ હતી, જેના અલંકારો લાલ હતા. જરૂર પડે ત્યારે 1000 ભુજાવાળી બને, જરૂર પડે ત્યારે ન જરૂર હોય ત્યારે 18 ભુજાવાળી થાય. જન્મે જે કહે કે વ્યાસજી મને આ ભગવતીનું વિશેષ વર્ણન કરો કે ભગવતી કેવી લાગતી હતી. કહ્યું કે ભગવતીના વાળ લાંબા સુવાળ હતા, કેશ એકદમ સુવાળા અને લાંબા કેશ હતા. ભગવતીને 3 નેત્ર હતા, રક્ત, શ્વેત અને કૃષ્ણ. વાયુના તેજથી 2 કાન હતા માતાજીને. કુબેરની જે શક્તિ હતી એનાથી નાક ઉત્પન્ન થયું. પ્રજાપતિએ દાંતની શક્તિ આપી છે. અરુણ, અધરોષ્ટ અરુણ જેવા હતા. ઉર્ધ્વ શક્તિ હતી, કાર્તિકી જેવી હતી. વિષ્ણુ ભગવાને 18 ભુજાઓ આપી હતી. વસુએ આંગળીઓ આપી હતી.
ચંદ્રએ સ્તનો આપ્યા, ઇન્દ્રએ કટી પ્રદેશ આપ્યો, વરુણના તેજમાંથી જાંગ બેની માતાજીને, પૃથ્વીની અંદરથી માતાજીની પીઠ બેની, મુખ પર હાસ્ય હતું અને વિવિધ આયુધો ધારણ કરેલા હતા, સમુદ્રએ લાલ વસ્ત્રો ભગવતીને અર્પણ કર્યું, જૂના ન થાય એવા વસ્ત્રો જે કોઈ દિવસ જૂના જ ન થાય, બે દિવ્ય હાર અને ચૂડામણી અને બે કુંડળ વિશ્વકર્માએ આપ્યા, કેયુર કંકણ રત્નો એ સમુદ્રોએ આપ્યા, ત્વષ્ટાએ પગમાં નુપુર પહેરાવ્યા, વરુણે વૈજયંતી માલા ધારણ કરાવી, હિમાલયે સિંહ આપ્યો ભગવતીને, અને વિષ્ણુએ 1000 આરાવાળું ચક્ર આપ્યું, શંકરે પોતાનું ત્રિશુલ આપ્યું, વરુણે શંખ આપ્યો ભગવતીને, અગ્નિએ શતધ્વનિ નામનું અસ્ત્ર આપ્યું જે 100 અવાજો કરી શકે, 100 આરાવાળું, અને પછી વાયુએ બાણથી ભરેલું તરખસ એટલે ભાથું આપ્યું, ઇન્દ્રએ વજ્ર આપ્યું, યમે કાલરૂપી દંડ આપ્યો, કુબેરે મદ ભરેલું સુવર્ણ પાત્ર, મધથી ભરેલું સુવર્ણ સોનાનું પાત્ર આપ્યું, કારણ કે માને શક્તિ માટે મધની જરૂરિયાત પડે, ત્વષ્ટાએ કૌમોદી નામની ગદા આપી, સૂર્યએ કિરણોનું તેજ આપ્યું, અને પછી બધા દેવતાઓએ ભગવતીની સ્તુતિ કરી છે કે હે ભગવતી, અમારા બધાના કલ્યાણ માટે આપ અમારા ઉપર કલ્યાણ કરો, લગભગ 12 શ્લોકોમાં સ્તુતિ છે. નમઃ શિવાય કલ્યાણ્યે શાંતે પુષ્પે નમો નમઃ, ભગવત્યે નમો દેવે રુદ્રાણ્યે સતતમ નમઃ. હે શિવના પત્ની શિવા, હે કલ્યાણી, હે શાંતિ આપનારા, પુષ્ટિ આપનારા, હે રુદ્રાણી, એ દિવ્ય રૂપ ધારણ કરવા વાળી જગદંબા, અમે વારંવાર નમસ્કાર કરીએ છીએ. દેવીએ કહ્યું, બોલો. મૂર્ખ મહિષાસુર નિર્ભય થઈ ગયો છે, હું જાણું છું. મોટેથી હસવા માંડ્યા કે ભ્રમ અને મોહથી વ્યાપ્ત થયેલું આ વિચિત્ર જગત છે અને આ પ્રારબ્ધ ભયંકર છે, તે જ કાળ અને કર્તા છે, પણ એ મૂર્ખ ભૂલી ગયો છે. અટાટ હાસ્ય સાથે ઊંચા સ્વરે ગર્જના કરી, અને જે ગર્જના કરી એનાથી સમુદ્ર હલી ગયો, પર્વત હલી ગયો, પૃથ્વી ધ્રુજી ઉઠી, દેવતાઓ રાજી થઈને જય જય કાર જગદંબાનો બોલાવ્યો છે. અને આ સમયે જે અવાજ સંભળાણો, શક્તિના દાનવોના હૃદય કંપિત થઈ ગયા, અને પૂછ્યું છે મહિષાસુરે, આ શું થયું છે? જાણકારી મેળવી દાનવોએ, અને દાનવોએ જાણકારી મેળવીને કહ્યું કે આ તો મૃત્યુના મુખમાંથી કોઈના સમાચાર આવ્યા છે, કોઈ 18 ભુજાવાળીને જોઈ અને કોઈ ભગવતી પ્રસન્ન થયા છે, કોઈ સ્ત્રી, અને એનું આ અટાટ હાસ્ય છે. ગુપ્તચરોને મોકલા કે જાઓ જાણી આવો શું છે. જાણવા માટે ગુપ્તચરો ત્યાં આવ્યા છે. ગુપ્તચરોએ જોયું તો માતાજી 18 ભુજાવાળા હતા અને એકદમ દિવ્ય સ્વરૂપ. આને જઈને કહ્યું કે કોઈ દિવ્ય સ્વરૂપ વાળી કોઈ સ્ત્રી છે 18 હાથ વાળી. દૂતો કહે કોણ છે, ક્યાંથી આવ્યા એ ખબર નથી પડતી, પણ એને જોયે તો ખબર પડે કે શ્રૃંગાર રસ પણ એમાં છે, વીર રસ પણ એમાં છે, એમાં હાસ્ય રસ પણ છે, રૌદ્ર રસ પણ છે, ને અદ્ભુત રસ પણ. પાંચે પાંચ મુખ્ય રસ કહેવાય ને 9 રસોમાંથી, એ અદ્ભુત રસ, રૌદ્ર, હાસ્ય. માતાજીનો શ્રૃંગાર એવો હતો કે શ્રૃંગાર રસ ઉત્પન્ન કરે એવો હતો. માતાજી જ્યારે હાસ્ય અટાટ હાસ્ય કરતા, ત્યારે એ અટાટ હાસ્યમાંથી તમને વીર રસ મળે, રૌદ્ર રસ મળે અટાટ હાસ્યમાંથી. જ્યારે માતાજી એની આંખો દ્વારા જોયું તો આંખો દ્વારા માતાજીનો વીર રસ જાણવા મળે. માતાજીનો મલક તો ચહેરો હાસ્ય રસ ઉત્પન્ન કરે, અને એવા આયુધો ધારણ કર્યા કે અદ્ભુત, કોઈ દિવસ જોયા ન હોય. ક્યારેક 1000 હાથ વાળી બને, ક્યારેક 18 હાથ વાળી બને, એટલે પાંચો રસ જોવા મળ્યા. બોલો આપ આજ્ઞા કરો એવું કરીએ. અને બધાએ વખાણ કર્યા કે એટલી સુંદર છે, આજ સુધી આવી સુંદર નારી અમે ક્યાંય જોઈ જ નથી. સુંદરની વાત આવી એટલે કહ્યું કે એની સાથે યુદ્ધ ન કરતા સામ અને દામ, કા સમજાવીને કા પૈસાની લાલચ દઈને, ગમે તેમ પ્રયાસ કરો કાંઈ લઈ આવવાની. એ સ્ત્રીને હું મારી પટરાણી બનાવવા માંગુ છું. પ્રયાસ કરવાનો છે, રંગમાં ભંગ ન પડ્યો, સામ અને દામથી યુદ્ધ કરવાનું નથી. એનું સૌંદર્ય સાંભળી હું એના ઐશ્વર્યથી મોહિત થયો, અને એના પ્રધાન ગયા છે મનાવવા માટે, ઘોડા રથ હાથી લઈને પ્રસ્થાન કર્યું. અને માની સામે જ્યારે આવ્યા, ત્યારે મા મધુપાન કરતા હતા, મધુ પીતા હતા ભગવતી, એ સોનાના પાત્રમાં મધ પીતા હતા. અને ત્યાં જઈને આમણે કહ્યું કે હું આપને પ્રણામ કરું છું. મંત્રીઓ કહ્યું, નમ્રતાપૂર્વક મીઠા શબ્દોમાં બોલ્યા, મારા સ્વામી મહિષાસુર જગત વિજયી છે, દેવતા હરાવી શકતા નથી, મનુષ્યોની તો ક્યાં વાત છે. આપ કોણ છે અમે જાણતા નથી, આપનો હેતુ શું છે અમે જાણતા નથી, પણ મનને મુગ્ધ કરનારું આપનું રૂપ અમને અહીં લઈ આવ્યું છે. હે મૃગલોચની, માતાજીને કહ્યું,
એ મૃગલાઓની આંખ હોય ને, જોજો તમે ક્યારે હરણ હોય ને, એ હરણની આંખ એકદમ સુંદર હોય, એમાં હરણના બચ્ચાની તો ખૂબ સુંદર હોય. હે મૃગલોચની, તમે ત્યાં આવો, હું તમને લઈ જવા માટે આવ્યું છું. અમારા સ્વામી મહિષાસુર છે, આપના રૂપની પ્રશંસા એને સાંભળી છે, એ આપને વશીભૂત થયા છે. આપ આજ્ઞા આપો, આપ જેમ કહેશો એવી તમારી આજ્ઞાનું પાલન થશે. અને માતાજી અટાટ હાસ્ય કર્યું, ગર્જના કરી કે હું દેવતાઓની માતા છું, મારું નામ મહાલક્ષ્મી છે, દૈત્યોને મારવા માટે હું પ્રગટ થઈ છું, અને તારા સ્વામીને મારવા માટે જ મેં ખાસ મારું રૂપ ધારણ કર્યું છે. દેવોને યજ્ઞનો ભાગ અપાવવા માટે હું આવી છું, અને હું એકલી જ છું, મારી પાસે વિપુલ સૈન્ય પણ નથી. તારા પાપી રાજા સ્વામીને કહેજે કે જીવતું રહેવું હોય તો આ બધું છોડીને પાતાળમાં જતો રહે, અને રણભૂમિમાં હું એને મારી નાખીશ. મધુ પીતા પીતા કહ્યું, આને શરીરના કુરચા ઉડી જશે, મારો સ્વભાવ દયાળુ છે, મારા એ ભાવને સમજી અને મને પત્ની બનાવવા માટે દોડે છે, પણ એને કહેજો કે આ કરુણા વાળી છે ને, ક્યારેક ક્રૂરા પણ બની જશે, એ કરુણામય ક્રૂરા બનતા વાર નહીં લાગે. તારા જેવા અસંખ્ય ને મેં હેણા છે, વરદાનનું અભિમાન હોય તો કહેજે કે તારો વધ એક સ્ત્રી દ્વારા છે, અને એ સ્ત્રી હું છું. સર્પોનું સામ્રાજ્ય પાતાળ છે, ત્યાં જતો રહે. મંત્રી હસવા મીડા કે હજી તમારા કોમળ અંગ છે, યુવાનીમાં તમારો પ્રવેશ છે, પ્રથમ પગથિયામાં છો, અને તમે ક્યાં ને દાનવરાજ ક્યાં. સમજાવ્યા બાદ પણ સુર વીરતા જો સમજાવતા હોય, તમને સુખ ને વૈભવ મળશે. હજી ઠુકરાઓમાં ત્યારે માતાજીએ કહ્યું કે હું શાસ્ત્ર મર્યાદાથી ચાતુર્યતાનો આશ્રય લઉં છું, ચતુર્થાપૂર્વક ચતુરતા સાથે તને સંભળાવું છું અને સમજાવું પણ છું. મહિષાસુરને કહેજે કે આ શબ્દો બોલે, તારામાં પશુ બુદ્ધિ છે, રાજા જેવી હોય એવી પ્રજા બને, તારો રાજા એ બુદ્ધિ વિનાનો, તું એ બુદ્ધિ વિનાનો. માતાજી કહી હું સ્ત્રી રૂપ લઈને આવી છું, તારા સ્વામીને ઘૃણાસ્પદ છે ને, એક સુરવીર ને જો કોઈ સ્ત્રી હણી નાખશે તો તારા સ્વામીને તારી આબરૂ જશે, તું દૂત બનીને આવ્યો એટલે દૂતને મરાય નહીં, ધર્મશાસ્ત્ર ના પાડે, બાકી તને અહીંયા જ મારી નાખું. તારા સ્વામીને કહેજે આબરૂ બચાવવી હોય તો પાતાળમાં જતો રહે, બાકી એક સુરવીર ને એક સ્ત્રી મારશે એ કલંકિત થશે, ઇતિહાસમાં ગવાશે. પછી આને વિચાર્યું કે હવે તો યુદ્ધ થવું જ પડે, આને સમજાવ્યા, લાલચ આપી કે તું પટરાણી બનીશ, તું જેમ માગેશ એમ તને આપશું, તારા વચન ઉપર બધું થશે. આ વિચારીને એના સ્વામી પાસે ગયા, પ્રણામ કરીને કહ્યું કે 18 ભુજા વાળી સિંહ ઉપર બેહેલી દેશ બેઠેલી છે, મોહક અંગ વાળી છે, અસ્ત્ર શસ્ત્ર સહિત છે, પણ એ તમને કહ્યું કે હું પાડા સાથે યુદ્ધ નહીં કરું, પાડા સાથે હું લગ્ન નહીં કરું. મૂર્ખ સ્ત્રી પાડાને પતિ બનાવે કોઈ દિવસ? એ તો મૂર્ખ સ્ત્રી કહેવાય. એ સિંગડા વાળી ભેંસ નો દીકરો ભેંસા જેવો જ હોય એને પતિ બનાવવું નહીં. અને આમ કહ્યું, હવે હું શું બોલું, ચડાવ્યા છે આને, કારણ કે અપમાન કર્યું તું મંત્રીનું. એટલે કહ્યું કે મહિષાસુર કે અભિપ્રાય તમારા બધા એનો શું છે, મારું મૃત્યુ તો છે જ સ્ત્રી દ્વારા, આ એ સ્ત્રી તો નહીં હોય ને, કરુણા વાળી સ્ત્રી મારશે કે તમને થોડા કોઈ મારી શકે. વિરૂપાક્ષ ચડાવ્યા, સામાન્ય સ્ત્રી હોય એ ડરાવવા માટે બોલતી હોય, બાકી સ્ત્રીથી ભયભીત થવાની જરૂરિયાત નથી. વીર પુરુષો સ્ત્રીઓથી ડરતા નથી. અને દુર્ધર્ષ તો એને અનુમોદન આપ્યું છે, યુદ્ધ ભૂમિમાં બાણોથી હું એને વિંધી નાખીશ, સ્વામી તમારે જવાની પણ જરૂરિયાત નથી. 18 ભુજા વાળી સ્ત્રી કોઈ દિવસ હોય જ નહીં, આ તો માયા હોય, બાકી 18 હાથ થોડા કોઈને હોય. સમરાસુરની જેમ દેવોએ કંઈક માયાનો પ્રપંચ કર્યો લાગે. દાનવ કહે, મેં રાત્રે સ્વપ્ન જોયું, એક દાનવ કે આંગણામાં એક કાળી સાડી પહેરેલી એક સ્ત્રી રડે છે, અને પક્ષી ઘરે ઘરે ફરીને ઉડે છે, કાગડા ગીધ, લાગે કંઈક આપણું અઘટિત બનવાનું લાગે, તો જ આ સ્વપ્ન આવે. મહિષાસુર કે તામ્ર શું કરશું, તામ્ર કે યુદ્ધ જ કરશું, હું યુદ્ધમાં કાં તો મરીને આવી કાં તો એને વશ કરીને અહીં આવી, પાછો આવીશ નહીં. તામ્ર નીકળ્યો છે યુદ્ધ કરવા માટે. અપશુકનો થયા માર્ગમાં બધા, સુકન ને અપશુકન નું આખું શાસ્ત્ર છે. મહાભારતમાં પણ કૃષ્ણ કહે છે યુધિષ્ઠિરને, શકુનમ શપથમ ચૈવ જ્યોતિષમ ચ ચિકિત્સકમ કલો ચત્વારિ રાજેન્દ્ર ભવંતિ ન ભવંતિ દિવા. ચાર પ્રકારના શુકન છે, ચાર વસ્તુ ક્યારેક કલો ચત્વારિ રાજેન્દ્ર ભવંતિ ન ભવંતિ વા. ક્યારેક કળિયુગમાં ચાર વસ્તુ ક્યારેક સક્સેસ જાય, ક્યારેક અનસક્સેસ જાય, ક્યારેક ફળે ક્યારેક ન ફળે. શકુનમ એટલે શુકન,
તમે ઘરેથી નીકળો ને તમને જેવું દ્રશ્ય જોવા મળે ને એની અસર 10 કલાક સુધી રહી. ઘરેથી નીકળો ને એક કૂતરું એક્સિડન્ટ થઈ ગયું હોય, એનું બધો માંસ લોચા બહાર નીકળી ગયા હોય, એ જોઈને નીકળો તો તમને જમવાનું ભાવે નહીં. પરીક્ષામાં પેપરમાં લખવા જાવ ને જેવા તેવા વ્યક્તિનું મુખ જોઈ લ્યો, એની કૃતિ મનમાં યાદ આવે તો તમે લખવા સમયે તમને યાદ ન આવે.